કોલેજમાં અભ્યાસ કરું છું અને આજે એ કહેતા આ વાત કહેતા મને ખૂબ આનંદ થાય છે કે આજે હું જે વર્ગમાં ભણું છું તેમાં છોકરાઓ કરતાં પણ અમારી બહેનોની સંખ્યા ખૂબ જ વધારે છે. જે મોદી સરકાર આવી છે તેઓએ બહેનોને કન્યા કેળવણીમાં એટલું પ્રોત્સાહન આપ્યું છે કે અત્યારે બહેનો ભણતી થઈ છે. બાજુના ગામડેથી જે બહેનો આવતી હતી તેઓને અભ્યાસ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી, તેઓને બસનું ભાડું ચૂકવવું પડતું હતું અને ઘણા એવા બીજા સમસ્યાઓ હતી કે તેથી કરીને તેના મા બાપ તેને આવવા દેતા નહોતા. પરંતુ જ્યારથી આ બસના ફ્રી પાસ થયા છે ત્યારથી તે ગામડાની બહેનોને પણ ભણવામાં સહુલિયત મળી છે અને તે બહેનો પણ આજે ભણી ગણીને આગળ આવી રહી છે. તો આ બધી જ વાતનો શ્રેય જાય છે મોદી સરકારને, મોદી સાહેબને. તેઓએ આજે બહેનોને કન્યા કેળવણીમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. આજે અમારે ટ્યુશન્સ માટે રાત્રે ભણવા નીકળવું પડતું હતું બહાર, તો થોડો વખત એવો હતો કે ત્યારે અમને બીક લાગતી હતી કે આવારા તત્વોથી બહેનો ડરતા હતા, પણ આજે બહેનો એટલી નીડર બની છે, તેઓમાં એક વિશ્વાસ જાગ્યો છે કે કાંઈ પણ થશે તો ભાજપ સરકાર, મોદી સરકાર આપણી સાથે જ છે અને તેઓ નીડર પોતાના વિશ્વાસે બહાર નીકળી રહી છે, અભ્યાસ કરી રહી છે. ફક્ત અભ્યાસ બાદ નહીં પણ ઘણી એવી કામગીરી છે જેમાં ભાજપ સરકારે ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને બહેનોને કન્યાઓને આગળ વધવામાં ખૂબ જ તેઓએ મદદ કરી છે અને આજે આ બધી વાતનો શ્રેય ભાજપ સરકારને જ જાય છે. જીતેગા ગુજરાત, જીતેગા ભાજપ. ગુજરાત.